આમની વચ્ચે અમદાવાદથી એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ઝાયડસ હોસ્પિટલમાં રેમડેસિવિર ઇન્જેક્શનનું હાલ તો વેચાણ વિતરણ કાર્ય બંધ કરી દેવામાં આવ્યું છે. ઝાયડસ હોસ્પિટલની બહાર કે જ્યાં લાંબી કતાર છે, ઇન્જેક્શનનો સ્ટોક પૂરો થયો અને તેના કારણે હાલ તો આ વેચાણ બંધ કરવામાં આવ્યું છે. ઝાયડસ હોસ્પિટલમાં ફરી રેમડેસિવિરનું વેચાણ બંધ કરવામાં આવ્યું. ઇન્જેક્શનનો સ્ટોક ખૂટી પડતા વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે. ઝાયડસ દ્વારા અત્યાર સુધીમાં 10,000 પરિવારોને મદદ કરી છે તે પ્રકારનો દાવો ઝાયડસ હોસ્પિટલ તરફથી પણ કરવામાં આવ્યો છે. આ પહેલા પણ જે વેચાણ વિતરણ હતું તે પણ બંધ કરવામાં આવ્યું હતું. એસોસિએટ એડિટર મિહિર ભટ્ટ જોડાઈ ચૂક્યા છે. મિહિર, ફરી એક વખત ઝાયડસ હોસ્પિટલ પર રેમડેસિવિરનું વેચાણ બંધ કરવામાં આવ્યું છે, કારણ આપવામાં આવ્યું છે કે સ્ટોક પૂરો થઈ ચૂક્યો છે. કેટલું તથ્ય ત્યાંની પરિસ્થિતિનો ચિતાર? જ્યોતિષ, બિલકુલ, જે ઝાયડસ હોસ્પિટલ છે તેણે એક પ્રેસ નોટ જાહેર કરી છે. એણે માહિતી આપી છે કે આજે સાંજે 4 વાગ્યાથી હવે જે રેમડેસિવિર ઇન્જેક્શનનું વેચાણ કરવામાં આવતું હતું તે હોસ્પિટલ ઉપરથી બંધ કરી દેવામાં આવ્યું છે અને હવે લગભગ આગામી દિવસની અંદર જે ઇન્જેક્શનનો જથ્થો છે તે સીધો સરકારને મોકલવામાં આવશે. તો અહીંથી હાલ જે ઇન્જેક્શનનું વેચાણ થતું હતું તે બંધ થઈ ગયું હતું. જ્યોતિષ, આપણે 2 દિવસ પહેલા પણ જોયું કે જ્યારે 1 દિવસ માટે આ બંધ કરી દેવામાં આવ્યું હતું ઇન્જેક્શનનું અને પછી પાછો જથ્થો આવતાની સાથે જે વેચાણ શરૂ કરી દેવાયું હતું. જગદીશ, અહીંયા એક વાત એ પણ છે કે સુરત હોય કે અમદાવાદ જે સ્થિતિ સર્જાઈ છે, લોકો ઇન્જેક્શન વગર તરફડિયા મારી રહ્યા છે. આજે સવારે જ્યારે હાઈકોર્ટે માં આ મુદ્દે જ્યારે ચર્ચા થઈ ત્યારે જે સરકારી વકીલ હતા મુખ્ય વકીલ, એમણે પણ એવું કહ્યું હતું કે રેમડેસિવિર જે ઇન્જેક્શન છે તે ખૂબ જ ખરાબ સિચ્યુએશનની અંદર આપવામાં આવે છે, તેમ છતાં હજારોની સંખ્યામાં લોકો અમદાવાદ હોય કે સુરત હોય આ ઇન્જેક્શન ખરીદવા માટે લાઇનમાં ઉભા રહેતા હોય છે. તો હવે એવા જ લોકોને ઇન્જેક્શન આપવામાં આવશે કે જે ખરેખર જરૂરિયાતમંદ હોય અને એ કદાચ એ જ કારણોસર હાલ ઝાયડસ હોસ્પિટલ થી એનું વેચાણ બંધ કરી દેવાયું છે. આભાર મિહિર, તમામ પરિસ્થિતિનો ચિતાર આપવા બદલ. તો જે લોકોને જરૂરિયાત નથી અને તે લોકો પણ લાઇનમાં લાગેલા જોવા મળ્યા હતા અને આ પ્રકારના અનેકો રિપોર્ટ પણ આવ્યા છે, એટલે કે જેને જરૂરિયાતમંદ જે પણ દર્દી છે તેમને રેમડેસિવિર મળી રહે તેમની પ્રાથમિકતાને ધ્યાનમાં રાખીને પણ બની શકે કે આ નિર્ણય લેવામાં આવ્યો હોઈ શકે.